यू मे बी नॉलेजेबल बट यू हैव टू बी प्रेजेंटेबल। एटले तमे कदाच ज्ञानी होई शको परंतु तेने प्रस्तुत करवानी आवडत होवी एटली ज जरूरी छे। आ वातनुं एक उत्तम उदाहरण एटले आपणा जूनागढना जलपाबेन चावड़ा। જેઓ હાલ ગૃહિણી અને શિક્ષક હોવા છતાં આર્ટ એન્ડ ક્રાફ્ટની વસ્તુઓ બનાવીને એક સફળ ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છે। જલપાબેન છેલ્લા 2 વર્ષથી પોતાના ઘરેથી જ આ બિઝનેસ કરી રહ્યા છે। તેમને આર્ટ એન્ડ ક્રાફ્ટનો પહેલેથી જ શોખ, એટલે જલપાબેને તેમના ભાઈના મેરેજમાં પોતાના માટે જાતે જ જ્વેલરી બનાવી। આ જ્વેલરીને બધાએ ખૂબ જ વખાણી ત્યારે એમને વિચાર આવ્યો કે મારી આ આવડતનો ઉપયોગ કરીને હું લોકોની પસંદ પ્રમાણે એમને પ્રોડક્ટ પ્રોવાઈડ કરું તો। બસ આ વિચારને અમલમાં મૂકીને તેઓએ પોતાની આવડતને બિઝનેસ તરીકે અપનાવ્યો। હાલ તેઓ ફ્લાવર જ્વેલરી, ઇમિટેશન જ્વેલરી, બ્રાઇડલ હેર એસેસરીઝ ઉપરાંત ટોડલિયા, તોરણ, મેરેજ છાપ જેવી વિવિધ આકર્ષિત વસ્તુઓ બનાવી રહ્યા છે। જલપાબેન રક્ષાબંધનના તહેવાર ઉપર કસ્ટમાઇઝ્ડ રાખડી બનાવે છે, જેને તેઓ અમદાવાદ, સુરત, નાસિક, બેંગ્લોર જેવા સિટીમાં એક્સપોર્ટ પણ કરે છે। મેરેજ છાપ જેવી વસ્તુઓ તેઓ રેન્ટ પર પણ પ્રોવાઇડ કરે છે। મોટાભાગે તેઓને ફેસ્ટિવલ અને મેરેજ સિઝનમાં વધુ ઓર્ડર્સ મળતા હોય છે। હાલમાં એક ગૃહિણી તરીકેની જવાબદારી નિભાવવાની સાથે સાથે તેઓ પ્રાઇવેટ સ્કૂલમાં ટીચર તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે। આટલા વ્યસ્ત હોવા છતાં તેઓ પરિવારના સપોર્ટ સાથે બિઝનેસ શરૂ કરીને પોતાનો આ શોખ પણ પૂરો કરી રહ્યા છે। ગ્રાહકોને યુનિક અને ગુણવત્તાવાળી વસ્તુઓ મળી રહે તે માટે જલપાબેન હંમેશા પ્રયત્નશીલ હોય છે। આ બિઝનેસ માટે જરૂરી રો મટીરિયલ્સ જૂનાગઢમાં અવેલેબલ ન હોવાથી મોટાભાગનું રો મટીરિયલ્સ સુરત અને અમદાવાદ જેવા શહેરોમાંથી મંગાવવું પડે છે। ધોરાજી ખાતે યોજાયેલ એક એક્ઝિબિશનમાં તેમને પબ્લિક પાસેથી ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો, જે આજ દિન સુધી એમના બિઝનેસ માટે એક ટર્નિંગ પોઈન્ટ રહ્યો છે। જલપાબેનને સોશિયલ મીડિયા અને ખાસ કરીને ફેસબુક માર્કેટ પ્લેસ પરથી અદ્ભુત રિસ્પોન્સ મળે છે, ત્યારે આવો સાંભળીએ શું કહે છે આત્મનિર્ભર જલપાબેન। દરેક ગૃહિણીઓને મારી એક ખાસ વિનંતી છે કે તમે પોતાનો કિંમતી સમય છે ન વેડફો, પરંતુ એની સાથે સાથે તમારા જે શોખ છે જેને તમે સમયની સાથે દબાવી દીધા છે એને તમે બહાર લઈ આવો અને તમે તમારા માટે થોડોક ટાઈમ કાઢો કે જેનાથી ને તમારો ખુદનો પણ વિકાસ છે, તમારા સમયનો પણ સદુપયોગ થશે અને તમારી અંદર જે રહેલી છુપાયેલી કળા છે એનો લાભ પણ તમારી આસપાસના લોકોને મળશે। તો મારી તમને નમ્ર વિનંતી છે કે તમે તમારી જાતને ઓળખો, તમારી અંદર છુપાયેલી શક્તિઓને સમજો